વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અભ્યાસ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો પહેલો સવાલ આકાશ હવે ઉતરશે એ શબ્દોનો અર્થ એ કે આકાશ નીચું દેખાશે વરસાદ વરસશે દિવસ આથમશે કે ધરતીને આકાશ મળશે તો સાચો જવાબ આવશે ખ વરસાદ વરસશે બીજું વાછંતની અસર થશે એમાં આવશે પાકને પાણી મળશે દરિયો છલકાશે ધાબા પરથી પાણી પડવા લાગશે કે વસ્તુઓ ભીંજાશે તો સાચો જવાબ આવશે વસ્તુઓ ભીંજાશે ત્રીજો સવાલ વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે

પહેલો સવાલ લીલાશ ક્યાં સૂતેલી છે તો જવાબ આપણે લખી શકીએ લીલાશ વાડમાં સૂતેલી છે બીજું ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે તેમાં આપણે લખી શકીએ ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ ડુંગર ઝરણા ઘાસ નેવા અને નેવેથી વરસતા વરસાદથી આખું ગામ આપણી સાથે રહેશે ત્રીજું વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે તેમાં આપણે લખી શકાય વરસતા વરસાદમાં આપણને સૌને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ચોથું રાનમાં કાવ્યના કવિનું નામ શું છે તો રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે હવે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો એટલે આપણે જાતે વિચારીને એના જવાબ લખવાના રહેશે પહેલો સવાલ છે વરસાદમાં ભીંજાવવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો તો આપણો પોતાનો અનુભવ લખવાના છે કે વરસાદમાં ભીંજાવાની કેવી મજા આવે છે તે તેમાં આપણે લખી શકીએ વરસાદના છાંટા જ્યારે ધોધમાર બનીને વરસે ત્યારે ભીંજાવાની ખૂબ મજા આવે છે નેવા નીચે ઊભા રહી તેમાંથી આવતા વરસાદને પકડવાની મજા આવે છે આવરે વરસાદ ધેબરિયો પ્રસાદ ગીતો ગાવાની અને નાહવાની ખૂબ મજા આવે છે થોડું પાણી ભરાઈ રહેતું હોય ત્યાં છપછબિયા કરવાની પણ મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે વરસાદમાં ભીંજાવાની કેવી મજા લીધી છે એ મજા આ જવાબમાં તમે લખી શકો બીજું ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે તેમાં આપણે લખી શકીએ કે મોરના ટહૂંકવાના અવાજ સંભળાય છે ઠંડા વરસાદી પવનો વાય છે વરસાદ જમીન પર પડતા માટીની ભીની સુગંધ મનને તરબોળ કરી દે છે ખેતરો લીલાછમ દેખાવા લાગે છે સુકાયેલા તળાવો સરોવરો નદીઓ પાણીથી ભરપૂર થઈ જાય છે આ ઉપરાંત તમે એમાં ઉમેરી પણ શકો કે વરસાદના વરસવાથી આપણી આસપાસ કેવા કેવા ફેરફારો જોવા મળે છે ત્યાર પછી ત્રીજો સવાલ છે મોટેભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે તો જેમ કે આપણે ચોમાસામાં ઘણા બધા પક્ષીઓના ટંકાનો અવાજ સાંભળતા હોઈએ છીએ ઘણા પ્રાણીઓના અવાજ હોય અને ઘણા બધા જીવજંતુઓના પણ અવાજ સાંભળવા મળે છે તો આપણે ખાસ કરીને આમાં લખી શકીએ કે ભાગે ચોમાસામાં મોર તમરા અને દેડકાના અવાજ સાંભળવા મળે છે ચોથો સવાલ તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો તો અહીંયા આપણે જાતે વિચારવાનું છે કે આપણા ગામમાં વરસાદ પડ્યો છે અને આપણા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તો બે મિત્ર વચ્ચે કેવી રીતે સંવાદ થઈ શકે તો એમાં આપણે લખી શકીએ અહીંયા બે મિત્ર છે બ્રિજેશ અને અવિનાશ તો બ્રિજેશ કહે છે અવિનાશ કેમ છે તબિયત અવિનાશ કહે છે બસ આનંદ છે કાલે તું મારા ગામ બાજુ આવ તો મળીએ તો બ્રિજેશ કહે છે મળવાની તો ઘણી ઈચ્છા છે પણ સતત અઠવાડિયાથી વરસાદ આવે છે નદીમાં પણ ખૂબ પાણી આવ્યું છે ઘર બહાર નીકળી ન શકાય એટલો ધોધમાર વરસાદ આવે છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં તો અવિનાશ કહે છે અરે મારા ગામમાં વરસાદની વાત જ ક્યાં રહી ક્યાંક વરસાદના એંધાણ પણ નથી પીવાનું પાણી પણ વેચાતું મંગાવવું પડે છે ને હજુ અઠવાડિયા સુધી વરસાદ આવે એવું લાગતું નથી તો બ્રિજેશ કહે છે એ સારું ત્યારે તારા ગામમાં વરસાદ આવે એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને અહીં વરસાદ રહી જાય પછી બંને મળીએ તો આ રીતે બે મિત્રો સંવાદ કરી શકે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પહેલો શબ્દ છે રાન એટલે જંગલ અરણ્ય કે વન બીજું વાદળ એટલે અભ્ર કે અંબર ત્રીજું પાન એટલે પાંદડું અને પર્ણ ચોથું સંદેશો એટલે વાવડ કે સમાચાર પાંચમું ડુંગર એટલે પહાડ કે પર્વત અને છઠ્ઠું આકાશ એટલે નભ અને ગગન ત્યાર પછી પ્રશ્ન ત્રણ સૂચવ્યા મુજબ કરો પહેલું નીચેના જેવો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો પહેલું છે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે તો એને દર્શાવતી કાવ્ય પંક્તિ કઈ છે વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં બીજું પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપે છે તો એના માટેની પંક્તિ છે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું ત્રીજું કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવે વાછંટ પણ રહેવાની રહેવા લાગશે તો એના માટે કાવ્ય પંક્તિ છે કાલ સુધી રહેતા આપણે કાલથી તો તો રહેશે મકાનમાં ત્યાર પછી બીજું છે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દોમાંથી નીચેના જેવા શબ્દો બને છે જેમ કે વા વાડ વાડ દળ દવા તો એવો જ બીજામાં આપણને આપ્યું છે આવો બીજો શબ્દ છે મકાન આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવો ત્યાર પછી આ શબ્દ પરથી વાક્ય બનાવો તો અહીંયા મકાન શબ્દ પરથી આપણે નવા શબ્દ બનાવી શકીએ મન નમ કાન કામ અને કાનન હવે આ શબ્દોને આપણે કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવીએ તો કાન કાનન કામ નમ અને મન હવે આ શબ્દ પરથી આપણે વાક્ય બનાવીએ તો પહેલું છે કાન શબ્દ પરથી વાક્ય બને હાથીના કાન સુપડા જેવા મોટા છે બીજું કાનન શબ્દ પરથી વાક્ય બનશે કાનન નામની છોકરી ભણવામાં હોશિયાર છે ત્રીજું કામ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ ચોથું નમ તો ગુજરાતીમાં કહેવત છે નમે તે સૌને ગમે અને પાંચમું મન તો અમૃતાનું મન ખૂબ ચંચળ છે તા પ્રમાણે આપણે બીજા નવા વાક્યો પણ બનાવી શકીએ છીએ અને એમાં પ્રશ્ન ચાર છે આ કાવ્યનો મુખપાઠ કરો એટલે કાવ્યને આપણે મોઢે કરવાની છે થેન્ક યુ